વિદ્યાર્થીઓ, હવે ધોરણ બે ની અંદર હિન્દીમાં આપણે અભ્યાસક્રમ ચાલુ કરી દીધો છે. આની પહેલા પાઠસોળ ચિત્રપાઠ આપણે સમજાવ્યા, બરાબર છે. અત્યારે હવે આપણે પાઠ સત્તર પહોંચી ગયા છીએ. પાઠ સત્તર ની અંદર પાઠનું નામ છે કોણ કહાં રહેતા હૈ, એટલે કોણ ક્યાં રહે છે. કોણ એટલે કોણ, કહાં એટલે ક્યાં, રહેતા હૈ એટલે રહે છે, હે એટલે છે, બરાબર છે. આપણે આની પહેલા જ્યારે વાક્યો ગુજરાતી અને હિન્દી જ્યારે શીખતા હતા ત્યારે પણ મેં કીધું શું કે અત્યારે જે આપણે શીખીએ છીએ યહોવાના વાક્યો અને બધું ચિત્ર જોઈને વાક્યો ત્યારે, પણ આપણે શીખા ત્યાં વાક્ય જે આપણે કોઈ એનું ગુજરાતી કેવી રીતે કરવું, બરાબર છે. તો અત્યારે આપણે એ જ શીખવાનું છે. તમને અહીંયા ઘણા બધા વાક્યો આપેલા છે અને બે બાજુ ચિત્રો આપેલા છે, કે ચિત્રો ઉપરથી આપણે જોવાનું છે. અહીંયા તમને પહેલા ઘરનું ચિત્ર આપેલું છે, બરાબર, અને અહીંયા એક માણસનું ચિત્ર આપેલું છે. માણસનું ચિત્ર છે અને ઘરનું ચિત્ર આપેલું છે. તો અહીંયા આપણે વાક્ય લખવાનું છે, એટલે કે વાક્ય બનાવવાનું છે. વાક્ય શું છે, તો કે મનુષ્ય, મનુષ્ય એટલે કોણ થાય, માણસ. ઘર મેં એટલે કે ઘરમાં, ઘર મેં એટલે કે ઘરમાં રહેતા હૈ એટલે કે રહે છે, રહેતા છે. તમને અહીંયા
ઘરનું ચિત્ર આપેલું છે અને અહીંયા સાપનું ચિત્ર આપેલું છે. શું કીધું વાક્ય? સાપ એટલે સાપ, ના જેને આપણે કહીએ. બિલ, બિલ એટલે કે તળ, જ્યાં સાપ છે એ ખાડો કરી દરની અંદર છે તો એને બિલ કહેવાય હિન્દીમાં. એટલે સાપ દર મે લે એટલે માં રહેતા હે એટલે રહે છે. સાપ દરમાં રહે છે. એના પછી અહીંયા ગોખલાનું ચિત્ર છે. શેનું? ગોખલાનું ચિત્ર. અને આ બાજુ અહીંયા આપણને કબૂતરનું ચિત્ર આપેલું છે. બરાબર, તો આપણે એનું વાક્ય બનાવવું પડશે. અહીંયા તો લખો કબૂતર ગરબે મે પોપટનું ચિત્ર.
ચલ કે કોઈપણ પિંજરામાં રહે છે. આપણે આ પ્રવેશિકાની અંદર પેજ નંબર 40 ઉપર આ 5 ડિજિટ છે એસઆઈ જ બરોબર છે. હવે પછીના વિડિયોની અંદર આનું સ્વાધ્યાય જે છે એ તમને બધાને હું લખાવીશ, પણ મારી પીડીએફ આવશે ત્યારે. અત્યારે આ પાઠ ખાલી આપણે સમજવાનો છે, સિમાય લખવાનો નથી. અને સમજાવવા માટે થઈ અને આ પાઠ આપણે અત્યારે આ વિડીયોની અંદર જોયો. આના પછીના વિડીયોની અંદર જ્યારે હું પાઠ 17 માંનો સ્વાધ્યાય લખાવીશ ત્યારે તમારી પ્રવેશિકામાં તમારે લખવાનું.